नमस्कार विद्यार्थी मित्रों, हूँ चुईकी बामणिया। हवे धोरण 10 अने धोरण 12 नी उत्तर वहीओ अत्यारे तपासाई रही छे अने थोड़ाक दिवसोनी अंदर तमारुं रिजल्ट भी जाहेर करी देवामां आवशे। तो एनी जे रिजल्टनी डेट छे एनी माटे ऑलरेडी आपणे एक विडियो बनावेलो छे, पण आपणे पर्टिक्युलर आ विडियोनी अंदर तमने जे ग्रेसिंग आपवामां आवशे, जे ग्रेस मार्क्स तमने आपवामां आवशे एनुं केल्क्युलेशन केवी रीते करशे, कोने ग्रेस मळशे अने कोने नहीं मळे अने एनी माटेना क्राइटेरिया शुं छे तेनी तमाम चर्चा आपणे आ विडियोनी अंदर करवाना छे। एनी आखो एक कैलक्युलेशन बेस में रेडी करेलू छे, तमने अहींया समजावू छुं जेथी करीने तमने खबर पड़ी जशे के तमने 2 विषयमां, 3 विषयमां का तो 1 विषयमां વધુમાં વધુ કેટલા માર્ક્સની ગ્રેસ મળી શકે। તમે ધોરણ 10 માં હોય કે ધોરણ 12 માં હોય તો તમને જો આ ગ્રેસિંગ વિશે જાણવું હોય કે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે તો એ જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહો। हाय विद्यार्थी मित्रों, अहींया जुओ, अहींया લખેલું છે કે ગ્રેસ અથવા તો કૃપા ગુણ કેવી રીતે મળે। દર વર્ષે ગ્રેસિંગ બોર્ડની અંદર આપવામાં જ આવે છે, નિયમ ભી છે, પણ એની માટેના અમુક ક્રાઇટેરિયા છે અને એ ક્રાઇટેરિયા કયા છે એ આપણે ડિટેલમાં આ વિડિયોની અંદર સમજવાનું છે। તો કૃપા ગુણ એને કહેવામાં આવે, સ્ટાર કરીને લખેલું હોય, એનું કુલ ટોટલમાં તમારી ગણતરીમાં સમાવેશ ના થાય, પણ તમને કદાચ પાસ થવામાં માર્ક્સ ખૂટતા હોય તે માર્ક્સ તમને તેની અંદર ઉમેરી આપવામાં આવે। तो ये लोग सौथी पहला शू करे के बोर्ड में पहला कुल केटला कृपा गुण आपी शकाय ते नक्की करवामां आवे। सपोज के ये लोगों नक्की करेल होय के વધુમાં વધુ આ વર્ષે 15 ગુણ આપણે ગ્રેસ માં આપીશું, કા તો 20 ગુણ આપીશું, વધુમાં વધુ 15 અથવા તો 20 નું આ લોકો નક્કી કરે છે અને અમુક વખતે 5 માર્ક બી ગ્રેસિંગ તરીકે એ લોકોએ સિલેક્ટ કરેલા હોય છે। આ વર્ષ માટે બી 15 થી 20 ની વચ્ચેનો કોઈ આંકડો નક્કી થશે અને એ પ્રમાણે ગ્રેસ આપવામાં આવશે। તો આ સૌથી મોટો પ્રશ્ન છે કે ગ્રેસ કોને મળશે, બધાને મળશે કે અમુક વિદ્યાર્થીઓને જ મળશે। તો એની માટેનો ઓલરેડી એક કેલ્ક્યુલેશન છે, હું તમને સમજાવું કે મિનિમમ ટોટલ રિક્વાયર્ડ એની માટે તમારું કેટલું ટોટલ હોવું જોઈએ, તમારા બધા વિષયના માર્ક્સ કેટલા થવા જોઈએ। તો એની માટે નંબર ઓફ સબ્જેક્ટ મલ્ટીપ્લાય બાય 33 મતલબ કે તમારા મેઈન જેટલા બી સબ્જેક્ટ હોય એને 33 વડે તમારે ગુણવાના છે। સપોઝ કે તમારા 5 વિષય હોય, તમે સાયન્સ ની અંદર હોય અને તમારા મુખ્ય 5 જ વિષય હોય તો 5 વિષય ગુણ્યા 33 તમે કરો તો 165 પ્લસ તમારું ટોટલ હોય तो તમે ગ્રેસ મેળવવા માટે એલિજિબલ થાઓ। તમારા 6 વિષયનું ટોટલ 198 પ્લસ થતું હોય એટલે કે 7 ગુણ્યા તમે 33 કરો અને એનાથી વધારે જો તમારું ટોટલ થતું હોય અને એકાદ વિષયમાં કા તો બે વિષયમાં તમે ફેલ હોય તો તમને ગ્રેસ માર્ક્સ તમને આપવામાં આવે છે। એ કમ્પ્યુટર જનરેટેડ હોય, એક એકનું રિઝલ્ટ સિલેક્ટ કરીને એ લોકો ગ્રેસ ના આપતા હોય, પણ આ રીતનું એક ક્રાઇટેરિયા અને કેલ્ક્યુલેશન ગણતરી કરેલું છે। तो વધુમાં વધુ તમને 3 વિષયમાં ગ્રેસ મળી શકે। હું તમને છેલ્લે ગયા વર્ષના અમુક રિઝલ્ટ બી બતાવીશ કે જે લોકોને 3 વિષયમાં અને 2 વિષયમાં ગ્રેસ મળેલી છે તેની બી આપણે વાત કરીશું। તો વધુમાં વધુ 3 વિષયમાં મળી શકે અને તમારે ટોટલ તમારું જે છે એ નંબર ઓફ સબ્જેક્ટ મલ્ટીપ્લાય બાય 33 મતલબ કે તમારા 6 વિષય હોય તો 198 પ્લસ તમારું ટોટલ હોય તો તમે ગ્રેસ મેળવવા માટે એલિજિબલ થાઓ। હવે કેટલા માર્ક્સ સુધીની તમને ગ્રેસ મળે એ બી જાણવું અગત્યનું છે કે કેટલા માર્ક્સ સુધીની ગ્રેસ તમને કૃપા ગુણમાં મળી શકે। તો તમારે મેક્સિમમ ગ્રેસિંગ માર્ક્સ કેલ્ક્યુલેટ કરવા હોય કે મને કેટલા માર્ક્સની ગ્રેસ મળી શકે તો કુલ મેળવેલા તમારા ગુણ, સપોઝ કે તમારું ટોટલ કંઈક થતું હોય બધા વિષયનું, એ ફેલ થયેલા માર્ક્સની સાથે જે લોકો કેલ્ક્યુલેટ કરે ભાગ્યા કુલ મુખ્ય વિષય ઓછા 33। એની માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે તમારા બધા વિષયનું કુલ ટોટલ 240 થાય છે અને એની અંદર તમને 6 માર્ક્સ ખૂટે છે એક વિષયમાં પાસ થવા માટે। સપોઝ કે તમારા ગણિતની અંદર 27 માર્ક્સ છે અને તમને 6 માર્ક્સ ખૂટે છે તો તમારે 240 ભાગ્યા 6 કરવાનું, એની અંદરથી 33 ને બાદ કરવાના। 240 ભાગ્યા 6 કરો એટલે 40 આયા, 40 ઓછા 33 એટલે 7। તો તમને વધુમાં વધુ 7 માર્કનું ગ્રેસિંગ મળી શકે અને તમને ખૂટે છે 6 માર્ક્સ તો તમને કૃપા ગુણ તરીકે 6 માર્ક્સ આપી અને તમને પાસ કરી દેવામાં આવશે। આવું સેમ બધા જ માટે કેલ્ક્યુલેટ કરવામાં આવે। સપોઝ કે અહીંયા 7 માર્ક્સની ગ્રેસિંગ તમે એલિજિબલ થાઓ છો અને તમને 2 વિષયમાં 3-3 માર્ક્સ ખૂટે છે તો બી તમને 3-3 માર્ક્સ કૃપા ગુણ તરીકે આપી અને તમને પાસ કરી દેવામાં આવે। સપોઝ તમને 3 વિષયની અંદર ટોટલ 7 માર્ક્સ ખૂટે છે તો બી તમને 3+3+2 એવી રીતે એડ કરી અને કૃપા ગુણ તમારા રિઝલ્ટ ની અંદર એડ કરી અને તમને પાસ કરી દેવામાં આવે। પણ આ જે કૃપા ગુણ છે એ તમારા ટોટલ ની અંદર ક્યારેય કેલ્ક્યુલેટ ના કરવામાં આવે, એને સ્ટાર કરી અને સાઈડમાં લખવામાં આવે। હવે આપણે ગયા વર્ષના અમુક રિઝલ્ટ જોઈએ કે એ લોકોને ગ્રેસિંગ કેવી રીતે આપવામાં આવેલું હતું જેથી કરીને તમને ખ્યાલ આવે અને આપણે એનું કેલ્ક્યુલેશન બી જોઈ લઈએ। તો અહીંયા જે તમને પહેલું રિઝલ્ટ દેખાય છે એની અંદર દેખો તેના બધા વિષયની અંદરનું ટોટલ જુઓ તો 320 થાય છે અને 2 વિષયમાં એને માર્ક્સ ખૂટે છે મતલબ કે એના સોશિયલ સાયન્સમાં 18 માર્ક્સ છે અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 15 માર્ક્સ છે તો એને માર્ક્સ ખૂટે છે। તો એને મેક્સિમમ કેટલા માર્ક્સની ગ્રેસ મળી શકે તો 320 એનું ટોટલ જે આવેલું છે તે भाग्या 6 ओछा 33 तो 53.33 ओछा 33 તમે કરશો તો 20.33 મતલબ કે એને વધુમાં વધુ 20 માર્ક નું ગ્રેસિંગ મળી શકે। સામાજિક વિજ્ઞાનમાં એને 5 માર્ક્સ ખૂટે છે અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 8 માર્ક્સ ખૂટે છે તો એને 5 અને 8 બાજુમાં સ્ટાર કરી અને એને પાસ કરી દેવામાં આવેલો છે। ઉપર લખેલું છે ક્વોલિફાય ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ। બીજું રિઝલ્ટ તમારી સામે જુઓ તો એનું ટોટલ 370 છે। એને બી બે વિષયમાં માર્ક્સ ખૂટે છે, એકમાં 3 માર્ક્સ ખૂટે છે અને એકમાં 5 માર્ક્સ, તો ટોટલ 8 માર્ક્સ એને ખૂટે છે પાસ થવા માટે। તો 370 ભાગ્યા 6 ઓછા 33 તમે કરો એટલે 19 માર્ક્સ સુધીની ગ્રેસ મળી શકે તેવું છે અને એને ખૂટે છે ખાલી 8 માર્ક્સ, તે લોકો એને 8 માર્ક્સ આપી અને એને પાસ કરી દીધેલો છે। ત્યાર પછીનું રિઝલ્ટ જુઓ, તેનું જે ટોટલ છે 263 છે અને એને 3 વિષયમાં માર્ક્સ ખૂટે છે, એકમાં એને 2 માર્ક્સ ખૂટે છે, એકમાં 5 માર્ક્સ ખૂટે છે અને એકમાં 1 માર્ક્સ ખૂટે છે, તો 3 વિષયમાં એ ફેલ છે। પણ એનું ક્રાઇટેરિયા તમે દેખો તો 263 ભાગ્યા 6 ઓછા 33 તમે કરશો તેને 10 માર્ક્સની ગ્રેસ મળી શકે તેવું છે અને એને ટોટલ 8 માર્ક્સ ખૂટે છે બધા વિષયના થઈને। એને 3 વિષયમાં માર્ક્સ ઉમેરી અને એને પાસ કરી દેવામાં આવેલો છે। ઉપર લખેલું છે ક્વોલિફાય ફોર ધ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ। તો આ રીતનું તમારું રિઝલ્ટમાં કેલ્ક્યુલેશન થતું હોય છે ગ્રેસનું। અને ત્યારબાદ તમે દેખો તો ટોટલ 272 છે, મતલબ કે આગળના રિઝલ્ટ કરતા એનું ટોટલ વધારે છે, તો એને તમે કરશો તેને 12 માર્ક્સ સુધીની ગ્રેસ મળી શકે તેમ છે। પણ 12 માર્ક્સ જો અંદર ઉમેરવામાં આવે, ટોટલ 4 વિષયમાં ફેલ છે અને 12 માર્ક્સ જો અંદર ઉમેરવામાં આવે તો બી આ વિદ્યાર્થી પાસ થાય તેવું છે નહીં, એટલે એને કોઈ ગ્રેસ નથી આપી અને એને ફેલ કરવામાં આવેલો છે। તો આ રીતનું ગ્રેસનું કેલ્ક્યુલેશન થતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ ગ્રેસિંગના કેલ્ક્યુલેશનમાં ખબર પડી ગઈ હશે। છતાં બી તમને કોઈ ડાઉટ હોય તો તમે અહીંયા નીચે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, જેથી કરીને તમારા ડાઉટને અમે દૂર કરી શકીએ। આ સેમ કેલ્ક્યુલેશન મેથડ ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર દર વર્ષે અપ્લાય થાય છે અને એ જ પ્રમાણે ગ્રેસિંગ આપી અને વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે છે। તો અઘરું પેપર હોય ને તમારા કદાચ માર્ક્સ ખૂટે એવું તમને લાગતું હોય, એકાદ વિષય તમારો ખરાબ ગયેલો હોય, બાકીના વિષયમાં તમને સારા માર્ક્સ હશે, તમારે ગભરાવાની સેટ બી જરૂર નથી, તમારું રિઝલ્ટ સારું જ આવશે। ગ્રેસિંગ અને કૃપા ગુણ આપીને તમને પાસ કરી દેવામાં આવશે। તો તમને આ કેલ્ક્યુલેશન અને આ જે સમજણ છે કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો। તમને જો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો। તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થી હોય એ બી કદાચ કન્ફ્યુઝ થતો હોય કે મારા પરિણામનું શું થશે, તો તેના સુધી આ કેલ્ક્યુલેશનનો વિડીયો જરૂરથી મોકલી આપો, જેથી કરીને એ બી જોઈ શકે અને આસાનીથી એ પોતાની ગણતરી પ્રમાણે એક એક્સપેક્ટેશન રાખી શકે કે મને આટલા માર્ક સુધીની ગ્રેસ તો મળે તેમ છે જ। તમે જો અમારી ચેનલ પર કશેકથી હરતા ફરતા આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે, તેને દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરીથી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું। ત્યાં સુધી આવજો।